याद रखो भगवान कोई ना वस्त्र नो हरण करता नथी भगवान चीर हरण करे छे गोपियों ना चीर भगवाने हर्या एनो अर्थ शू छे जीव ने शिव आ बेनी वच्चे एक पड़दो छे ए पड़दो भगवान खेंची ले तो जीव ने शिव एक थई जाय छे एनु नाम ज चीर हरण छे एक जग्याए एक गुरुनी पासे पारस मणि आ महात्मा जोड़े पारस मणि हतो तमने पारस मणि खबर छे भाई આ પારસમણી જો લોઢા ને અડાડો લોખંડ ને તો લોખંડ સોનું બની જાય આ ગુરુની પાસે મહાત્માની પાસે એક પારસમણી હતો એટલે બધા લોકોને ખબર પડી આમની પાસે પારસમણી છે એટલે એક માણસે એ ગુરુના ચેલા થવાનો વિચાર કર્યો કે એમની પાસે જઉં સેવા કરું અને જો મોકો મળી જાય તો પારસમણી ઉઠાવી લઉં એ પારસમણી લેવા માટે કરીને એમની પાસે આવ્યો મહાત્માને કે મને દીક્ષા આપો પછી ત્યાં રહેવા લાગ્યો ઝૂંપડીમાં રહેતો હતો હવે મહાત્મા તો ઝૂંપડી મૂકીને ક્યાં જાય જ નહીં ગંગાના કિનારે ઝૂંપડી પણ નાવાય ના જાય પેલો રોજ કે મહાત્માજી ગુરુજી તમે દર્શન કરી આવો ગુરુજી તમે થોડા બહાર ફરી આવો ગુરુજી તમે ગંગામાં જઈએ ગુરુજી કીધું આપણે તો ગંગા અહીંયા જ છે આપણે ક્યાં જવાની જરૂર નથી બહુ નાયા ગંગામાં હવે તો ગંગાજીના દર્શન થાય એટલે ગણો એક દિવસ મકર સંક્રાંતિ આવી એટલે મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે એને કહ્યું ગુરુજી મકર સંક્રાંતિનું પર્વ છે લોકો દૂર દૂરથી ગંગાજીમાં નાહવા આવે તમે આટલા નજીક બેઠા ગંગાજીમાં ના જાઓ સારું ના લાગે ગુરુજીએ કીધું પણ આ ઝૂંપડી છે અહીંયા કોણ આવે જાય ખબર ના પડે અહીંયા કોઈએ રહેવું પડે ચેલાએ કીધું હું અહીંયા છું તમે ચિંતા ના કરો તમે અહીંયા જઈને આવતા રહો નાઈ ના હોય એટલે હું અહીંયા બેઠો છું ક્યાં જતો રહેવાનો ગુરુજીને ખબર પડી ગઈ કે ચેલાના મનમાં શું ચાલે છે ગુરુ તો ગુરુ હોય છે ને એટલે ગુરુએ કહ્યું કે કઈ વાંધો નહીં તું સંભાળ હું જઈ આવું એટલે ગુરુ સ્નાન કરવા ગયા ગુરુ નીકળ્યા એટલે આને બધું ખોલવાનું ચાલુ કર્યું જે કઈ હતું ગુરુનું આસન હતું પુસ્તકો હતા બધું ફેરવા માંડ્યું આ પારસમણી કઈ જગ્યાએ હવે આ તો ઝૂંપડીમાં કેટલીક વસ્તુઓ બે ચાર પાંચ દસ વીસ પચીસ બધું આમ ફેંદી માર્યું પણ કોઈ જગ્યાએથી પારસમણી મળ્યો નહીં હવે આ બધું ફેંદી માર્યું અને એટલામાં ગુરુ તો તરત નાઈ નામ ડૂબકી મારીને પાછા આવ્યા અને ગુરુની નજર પડી ગુરુએ કીધું મળ્યો એટલે આને જોયા ગુરુ નો અવાજ સાંભળ્યો ચમક્યો અને ગુરુ ની બાજુ જોયો હવે ચોરી તો પકડાઈ દીધી ઓલરેડી બધું આમ જેમ તેમ પડ્યું તું એટલે ગુરુએ કીધું મળ્યું તો કે ગુરુદેવ શેની વાત કરો છો આ તું જે શોધે છે તને મળ્યું એમ કે તો કે શું શોધું છું તું પારસમણી શોધે છે ગુરુએ ચેલા કીધું હા ગુરુજી વાત તો સાચી છે પારસમણી શોધું પણ મને એવું લાગે છે લોકો ખોટું બોલે છે તમારી પાસે પારસમણી નથી હોત તો મળી ગયો બોલે છે પારસમણી છે તો મને મળ્યો કેમ નહીં તે શોધ્યો બરાબર નથી કઈ જગ્યાએ પડ્યો છે અરે આ હું જ્યાં બેસું એની સામે આ ડબ્બી પડી આ ડબ્બીમાં જ છે આ ડબ્બીમાં બોલે હા ડબ્બીમાં આ ડબ્બીમાં ના હોય તમે જૂઠ બોલો છો કેમ ના હોય તો બોલે આ ડબ્બી તો લોખંડની છે અને જો પારસમણી અડે તો લોખંડ સોનું બની જાય એટલે આ ડબ્બીમાં જો પારસમણી હોત તો આ ડબ્બી લોખંડની ના હોય એ વાત તો બિલકુલ સાચી છે ગુરુ કીધું ડબ્બી લાવો ડબ્બી લઈ આમ ડબ્બી ખોલી એટલે અંદર એક ચીથરું હતું એમાં કાંઈક બાંધેલું હતું અને બોલું તમે અફેણ બાંધીને રાખો છો ને ચીથરીમાં એમ અંદર થી કાઢ્યું અને કાઢીને આમ ચીથરું ખોલ્યું અને ખોલીને ગુરુએ અંદર થી પેલો મણી કાઢ્યો અને ડબ્બીને અડકાડ્યો અને અડકતા ડબ્બી સોનાની બની ગઈ ગુરુએ કીધું હવે ખાતરી થઈ આ પારસમણી છે કે હા તો પારસમણી અંદર હોવા છતાં આ લોખંડની ડબ્બી સોનાની કેમ નહોતી બનતી કે પારસમણી અને ડબ્બીની વચમાં એક ચીથરું હતું એ ચીથરાના કારણે કરી અને આ ડબ્બી સોનાની નથી બનતી એમ ભગવાન એટલે ઈશ્વર અને જીવ આ બેની વચ્ચે અહંકાર રૂપી ચીથરું છે એ ચીર જ્યાં સુધી ન હટે ત્યાં સુધી આ લોખંડની ડબ્બી સોનાની થતી નથી આ ચીર હરવાનું કામ એ ભગવાન કરે છે એનું નામ જ ચીર હરણ છે ભગવાને ચીર હરણ કર્યું ગોપીઓએ ગીત ગાયું ગોપી ગીતની લીલા છે બધી લીલાઓનો ત્યાં વિચાર કરીએ આ સાંદીપની ઋષિનો આશ્રમ ઉજ્જૈનમાં આવેલો છે ઉજ્જૈનમાં તમે મંગલનાથની યાત્રા કરવા જાઓ એની નજીકમાં સાંદીપનીનો આશ્રમ આજે પણ છે ભગવાન ગુરુના ઘરે જાય છે ને ભણે છે આપણે તો હવે પાછા જવાના જ છીએ ઉજ્જૈનમાં કથા ગોઠવાઈ ગઈ છે આગળ શિવ કથા કરવા માટે ઉજ્જૈન જવાનું છે એટલે ઉજ્જૈનમાં ભગવાનનો આશ્રમ એટલે સાંદીપનીનો આશ્રમ છે જો શ્રી કૃષ્ણ ત્યાં ગયા છે ભણવા માટે ગયા કેટલા વર્ષ ભણ્યા શ્રી કૃષ્ણ ઉજ્જૈનમાં કેટલું રહ્યા 64 દિવસ રહ્યા અને 64 દિવસમાં એમણે 64 કલાઓ શીખી એક દિવસમાં એક કલાનો અભ્યાસ કર્યો
भगवान ने शिखवानी जरूरत नथी, जवानी जरूरत नथी। भगवान एटला माटे जाए छे के भगवान जाए तो बीजा लोको जोई जोई ने सीखे के गुरुना त्यां जईने भणवू पड़े। यद यद आचरति श्रेष्ठाः तत् तदेव इतरे जनाः। लोको ने शिखामण आपवा माटे करी अने भगवान गुरु गृहे जाए छे। पछी तो भगवान नी लीलाओ छे। गुरु पत्नी ने भगवान वरदान मांगवा कहे छे, गुरु दक्षिणा आपवानुं कहे छे। गुरु पत्नी कहे छे के मारा पुत्र ने लई आपो। भगवान एमना पुत्र ने पाछो लई आपे छे। दरियामां जई ललकार करे छे, पांच जनने लईने आवे छे, पांच जनने मारे छे। भगवान गुरु पुत्र ने लई आवे। आखी घटनाओ तो बहु लांबी पड़ी छे। पछी तो भगवाने जरासंधनी साथे युद्ध कर्युं छे, कालनेमीनो वध कर्यो छे। मुचकुंदनी गुफामां भगवान जूनागढ़ गया छे, त्यां जईने कालनेमी हणायो छे। त्यांथी भगवान द्वारका आव्या छे। द्वारका नगरी भगवाने वसाई छे। એની પહેલા બદરામજીના લગ્ન થયા છે, રેવતી સાથે એમના લગ્ન થયા। આ રૈવતની નગરી છે દ્વારકા, અને રૈવતની નગરીમાં રેવતીના લગ્ન બલરામજીની સાથે થયા। એના પછી શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા, એમણે આખા નગરને ભરતી વસાવ્યું છે। બહુ સુંદર નગર બન્યું છે, 64 કોષના વિસ્તારમાં વસેલું આ નગર, અને એ નગરમાં ભગવાન રહેવા લાગ્યા। બહુ દુર્ગમ કોટ બનાવ્યો છે। હવે આપણે રુકમણીના વિવાહ તરફ પ્રસ્થાન કરીએ, બાકી કથાઓનો ફરી જો સમય હશે ત્યારે વાળી ઉલ્લેખ કરશું। દ્વારકાધીશ ભગવાન કી જય, પાર્વતી વદે આપી છે। ભરતભાઈ ક્યાં છે? હા, એટલે સૂચનાઓ જે હોય આપી રાખજો તો લોકોને ખબર પડે। બધાને ચિંતા છે હવે કાલ ની, બીજું કશું થાકે છો કંટાળે છો? એક કે નથી રામચંદ્ર ભગવાન કી જય। આપણે રુકમણી વિવાહ નો વિચાર કરવો છે। ભાગ્ય ની વિષય છે કે જે વિષય નો વિચાર કરવો છે એ જ ક્ષેત્રમાં બેઠા છે। સામે રુકમણીજીનું મંદિર છે, અને રુકમણીજીના મંદિરની સામે બેસીને એમના જ વિવાહની વાત કરવાની છે। રુકમણી એ સાક્ષાત લક્ષ્મી છે, રુકમણી સાધારણ નથી। ભગવાન જ્યારે અવતાર લઈને આવવા લાગ્યા ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે હું પણ સાથે આવીશ। ભગવાને કહ્યું સાથે આવવા એવું નથી, કંસની જેલમાં જવાનું છે, ત્યાં તમારું કામ નહીં, મને એકલાને જવા દો। લક્ષ્મીજીએ કીધું ના, એકલા નહીં જવા દઉં, હું તો સાથે આવીશ। તમારા ઘરવાળા બહાર ગામ જાય કે ઓફિસમાં જાય, એકલા ના જવા દેવા હું। લક્ષ્મીજીએ કીધું એકલા નહીં, હું તો જોડે આવીશ। અને એટલે લક્ષ્મીજી રુકમણી બનીને આવ્યા છે। ભગવાન આવે અને લક્ષ્મીજી ના આવે એવું બને ખરા? ઘટના પણ એવી ઘટી। વિદર્ભ નરેશ, જો મહારાષ્ટ્રમાં એક આખો પ્રાંત છે એ વિદર્ભ છે, અને વિદર્ભના રાજા એ ભીષ્મક છે, અને ભીષ્મક રાજા એ જે કૌંડિન્યપુર નામનું આખું નગર છે એ વિદર્ભના રાજા હતા, અને રાજા ભીષ્મક એમાં રુકમણી નો જન્મ થયો, અને એનો એક ભાઈ હતો, એનું નામ રુકમાંગદ હતું। આ રુકમાંગદ અને રુકમણી બંને સક્કા ભાઈ બહેન છે। ઘટના એવી થઈ કે આ રુકમણી મોટા થવા લાગ્યા, રુકમણીની ઉંમર થઈ એટલે એના વિવાહનો વિચાર થયો। જો આ રાજા મહારાજાઓના ત્યાં જે મોટા ભાગે લગ્ન થાય ને એ રાજનૈતિક લગ્ન થાય, આ રાજાના ત્યાં લગ્ન કરાઈશું, દીકરી આપશું કે દીકરી લાવીશું, તો એનાથી એક દુશ્મન ઓછો થશે। એટલે રાજકીય સંબંધ બાંધવા માટે કરી રાજાઓ એક નહીં, બે નહીં, પાંચ દસ દસ લગ્ન કરતા। છત્રપતિ શિવાજીએ પણ ઘણા બધા લગ્ન કરેલા, ઈવન રાજા દશરથ રામજીના પિતાજીએ પણ અનેક લગ્ન કર્યા। ત્રણ રાણીઓના નામ તો તમને બધાને ખબર છે, પણ રામાયણમાં એવું લખ્યું છે ટોટલ એમને 657 લગ્ન કર્યા।
ખેર હમણાં મારે વિષય નથી લેવાનો, જ્યારે વિષય હશે ત્યારે કહીશ. પણ આ બધા રાજનૈતિક લગ્ન છે, આ વાસના સંતોષવા માટે કરાતા લગ્ન નથી, આ કામના માટેના લગ્ન નથી, આ રાજકીય રીતે લગ્ન કરવામાં આવતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે 8 પટરાણીઓ લઈ બાકીની કન્યાઓને તો આશ્રય આપ્યો. ટોટલ 16,108 વિવાહ થયા છે ભગવાનના, પણ બાકીના લગ્ન છે એ તો આશ્રય આપવા માટે કર્યા. વસ્તુતઃ ભગવાનના 8 લગ્ન થયા. એમાં પહેલું લગ્ન એટલે પ્રધાન જે કહેવાય એ રુકમણી સાથે થયું. છતાંય આપણે રુકમણીનું નામ કોઈ દિવસ બોલતા નથી, હંમેશા ધૂન બોલીએ તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધાનું નામ લઈએ છીએ, રુકમણીનું લેતા નથી. તમને આશ્ચર્ય થશે, આખા ભાગવતમાં રાધા શબ્દ જ નથી, ભાગવતમાં રાધાનું નામ જ નથી આવતું. તમે ઘરે જઈને ભાગવત વાંચી જજો, ક્યાં રાધાનું નામ મળે તો બતાવો. રાધા શબ્દ જ નથી લખ્યો. રાધાની કથા બ્રહ્માંડ પુરાણમાં છે, બ્રહ્મા વૈવર્ત પુરાણમાં પણ છે. રાધાનું ચરિત્ર ભિન્ન છે, અલગ છે. અહીં સુખદેવજી રાધાનું નામ બોલ્યા નથી, કેમ કે રાધાનું નામ બોલે અને સુખદેવજીને સમાધિ લાગી જાય છે. એટલે સુખદેવજી રાધાનું નામ નથી બોલતા, કેમ કે સુખદેવજી રાધાજીને પોતાના ગુરુ માને છે. એવું કહે છે કે રાધાજીએ એક પોપટ પાયો અને એ પોપટને એ રોજ શીખવાડતા. શુક કૃષ્ણમ કૃષ્ણમ વદ, હે પોપટ તું કૃષ્ણ કૃષ્ણ બોલ. એ પોપટને ચિઠ્ઠી લઈ અને રાધાજીએ મોકલ્યો, એ શ્રી કૃષ્ણની પાસે ગયો અને શ્રી કૃષ્ણને શીખવાડ્યું, શુક રાધે રાધે બોલ. એ જ પોપટ એ સુખદેવ થઈને આવ્યા છે, એટલે રાધાજી એમના ગુરુ છે. હમણાં ચરિત્રનો વિચાર આપણે રુકમણીનો કરીએ છીએ. આ રુકમણી મોટા થયા એટલે રુકમણીના વિવાહનો વિચાર આવ્યો, એટલે રુકમણીના જે ભાઈ છે એ રુકમાંગદે કહ્યું કે આ રુકમણીના વિવાહ શિશુપાલની સાથે કરવા છે. ચેડી નરેશ શિશુપાલ છે, એ દુર્ઘોષનો પુત્ર છે. આ દમઘોષ એના બાપ છે, એટલે દમઘોષના પુત્ર શિશુપાલની સાથે એના લગ્ન કરવાની વાતચીત ચાલી. રુકમણીને ખબર પડી, રુકમણીએ વિરોધ કર્યો, હું એની સાથે લગ્ન નહીં કરું, શિશુપાલની સાથે મારો વિવાહ નહીં. પણ રુકમી માન્યો નહીં અને રુકમીએ કહ્યું કોઈ પણ રીતે આ લગ્ન થશે તો શિશુપાલની સાથે જ થશે. આ શ્રી કૃષ્ણની સાથે લગ્ન કેવી રીતે કરી શકાય, એ તો ગોવાળિયો છે, આપણે તો રાજા છીએ, રાજાની દીકરીના લગ્ન એ ગોવાળિયા સાથે કેવી રીતે થાય, આપણા ત્યાં જે રાજા મહારાજાઓ છે એની સાથે એનો વિવાહ કરશું. અને મેં શિશુપાલને વચન આપ્યું છે કે મારી બહેનના લગ્ન શિશુપાલની સાથે થશે. આના રુકમણીના પિતાજી ભીષ્માંગ જે રાજા છે એ ભીષ્મક રાજાએ પુત્રની સાથે બેસીને ઘણી ચર્ચા કરી, પણ એ ન માન્યો, એટલે ભીષ્મક રાજાએ દીકરાની વાતમાં હા પાડવી પડી, એને સરેન્ડર થવું પડ્યું અને કહ્યું કે જેવી તારી ઈચ્છા છે એવું કરશું. એટલે રુકમાંગદના કહેવાથી લગ્નની તૈયારીઓ થઈ અને શિશુપાલને સમાચાર મોકલવામાં આવ્યા, બધું તૈયાર થયું. શિશુપાલ જાન લઈને બારાત લઈને આવવા માટે રવાના થયો. એટલે જાન આવી જાય પછી તો લગ્ન કરવાની ના કરવાની વાત રહેતી જ નથી. પણ રુકમણીને સમાચાર મળ્યા અને રુકમણીએ કહ્યું જો શિશુપાલ જાન લઈને આવતો હોય અને એના માટે આખું નગર શણગારાતો હોય, તૈયારી કરાતી હોય, તો ખોટી વાત છે, મારા લગ્ન શિશુપાલની સાથે થઈ શકતા નથી. શું કરવું જોઈએ? રુકમણી આખી રાત જાગ્યા છે. સવારે ઉઠ્યા, એક બ્રાહ્મણને બોલાવ્યો છે જે રોજ પૂજા કરવા માટે ત્યાં રાજમહેલમાં આવે છે. એ બ્રાહ્મણને બોલાવીને કહ્યું, બ્રાહ્મણ દેવતા તમારું એક અગત્યનું કામ છે અને મને વિશ્વાસ છે કે તમે મારું કામ કરશો. એમણે કહ્યું સારી વાત છે, હું તમારું કામ શું કામ ન કરું, મને તો આનંદ થશે તમારું કામ કરતા, મારા લાયક હોય સેવા બજાવો. રુકમણીએ એવું કહ્યું કે હું તમને એક પત્ર આપું છું, પણ તમારે આ વસ્તુ કોઈને કહેવાની નથી, આ વસ્તુ મારા અને તમારા વચ્ચે રહેશે, તમે કોઈને નહીં કહો, હું તમને મારા આંસુઓ સાથે આ વસ્તુ કહું છું. અને આંખમાંથી આંસુની ધારા સાથે રુકમણીએ એક પત્ર લખી અને બ્રાહ્મણના હાથમાં આપ્યો. તમે આ પત્ર લઈને દ્વારકા જાઓ અને દ્વારકાધીશના હાથમાં મારો આ પત્ર આપજો. જો આ રુકમણીએ જે પત્ર આપ્યો એ બ્રાહ્મણે લીધો અને તત્કાલ વાયુ વેગે એ બ્રાહ્મણ દેવતા દ્વારકા પહોંચ્યા છે. એ દ્વારકા પહોંચ્યા
એમણે સમાચાર આપ્યા કે એક બ્રાહ્મણ મળવા માટે આવ્યો છે. આમ તો શ્રી કૃષ્ણ ત્યાં કોઈ બ્રાહ્મણ આવે એને કોઈ વસ્તુની જરૂર હોય તો સૂચના આપેલી હતી કે જેને જે જરૂર હોય બ્રાહ્મણોને કંઈ ખાવા પીવા રહેવા દક્ષિણા કોઈ વસ્તુની જરૂર હોય તો રાજમહેલમાં પૂછવા જવાની જરૂર નહીં, બહારથી જ એની માંગણી સંતોષાઈ જાય. પણ એને કહ્યું કે હું તો એક ગુપ્ત સંદેશો લઈને આવ્યો છું અને મારે શ્રી કૃષ્ણને મળવું છે. શ્રી કૃષ્ણને સમાચાર પહોંચાડવામાં આવ્યા. શ્રી કૃષ્ણે કહ્યું બ્રાહ્મણ દેવતાની સેવા કરો, એમનો થાક ઉતારો, એમની સેવા થઈ જાય પછી હું એમને મળવા માટે આવું છું. એમને સરસ ઉતારો આપવામાં આવ્યો, એમની સેવા થઈ, સ્નાન સંધ્યા થયા, ભોજન થયું, ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા, બ્રાહ્મણ દેવતાની સામે બેઠા, કહ્યું બોલો બ્રહ્મ દેવતા શેના માટે આગમન થયું છે. અને બ્રાહ્મણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને આપ્યો કે આ પત્ર તમારા માટે ગુપ્ત સંદેશ લઈને આવ્યો છું. કોણે સંદેશ આપ્યો છે? કયું? ભીષ્મકરાજની પુત્રી રુકમણીએ આ પત્ર લખ્યો છે. જો આખી દુનિયાનો કોઈ પહેલો લવ લેટર હોય તો એ લખ્યો છે તો રુકમણીએ લખ્યો છે. આની પહેલા કોઈ લેટર લખાયેલો ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલો મળતો નથી, ઉલ્લેખ મળે છે. આની પહેલા એક લેટરનો ઉલ્લેખ પડે છે, એક પ્રેમ પત્ર નળ દમયંતીનો મળે છે, પણ એમાં એટલું જ મળે છે કે નળ દમયંતી એકબીજાને પત્ર લખ્યો, શું લખ્યું એવું મળતું નથી. પણ પહેલો લેટર જે લખેલો આખે આખો મળતો હોય તો એ રુકમણીનો પત્ર મળે છે. અને રુકમણીએ માત્ર 7 જ શ્લોક લખ્યા છે. જો હવે તો આ પત્રનો વ્યવહાર જાણે બંધ થઈ ગયો છે, હવે તો લોકો બસ ફોન ઉપર ને વોટ્સએપ ઉપર ને ફેસબુક ઉપર ને મેસેન્જર ને વી ચેટ ને આમ જ પડ્યા રહે છે. પત્ર લખવાનો હોય તો કેવી રીતે લખવો એ શીખવા જેવું છે. અને જેને લખવો ને એ આજકાલ તો પેલી રેડીમેડ બુક મળે છે, લવ લેટર કેવી રીતે લખવા એ ચોપડી લઈ આવે પછી એમાંથી જોઈ જોઈને શીખે. અને દરેકનું લખવાનું અલગ અલગ હોય ને, રસોઈયો લખે તો એવું લખે અલગ એની પત્નીને કે પ્રેમિકાને, તારી જીભ છે એમાંથી તું જે બોલે છે ચાસણી ટપકતી હોય એમ ટપકે છે, રસોઈયા બીજું શું યાદ આવે, તારા શબ્દો ચાસણી જેવા મીઠા છે, તારા હાથ દૂધી જેવા સરસ છે, એને તો એ જ યાદ આવે, બીજું શું, તારું નાક પટાકા જેવું છે કે ટામેટા જેવું, બીજું આ યાદ શું આવે. એક માસ્તર ને તેની પત્નીએ પત્ર લખ્યો એટલે એને સામે કાગળ લખ્યો, કાગળમાં લખ્યું તારો પત્ર મળ્યો, એમાં રસવૈની 3 ભૂલ છે, દીર્ઘૈની 5 ભૂલ છે અને 7 શબ્દો ખોટા લખ્યા છે. એટલે તું પત્ર વાંચવા બેઠો છે, ભૂલ કાઢો, પેપર તપાસવા બેઠો. પત્ર જે લખે એનું પોતાનું લક્ષણ પણ એમાં આયા વગર રહેતું નથી. જો પત્ર લખવો એમાં કોઈને પૂછવાની જરૂર નહીં, તમારા હૃદયના જે ભાવ ઉભા થાય એ ભાવ તમારે એમાં વ્યક્ત કરવાના હોય છે. અને રુકમણીએ પોતાના ભાવ લખ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે પત્ર ખોલ્યો અને પત્ર ખોલીને જોયો, એમાં 7 શ્લોક લખેલા હતા. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતંતે, રુકમણીએ પહેલા જ જે શબ્દ લખ્યા છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતંતે, હે પ્રભુ મેં આપના અનેક ગુણો આ કાનથી સાંભળ્યા છે. જો પહેલી જ વાત સરસ કરી છે કે મેં તમને આજ સુધી જોયા છે એવું નહીં કીધું, હું તમારા વિષયમાં જાણું છું એવું નહીં કીધું, હું તમે ક્યાંક મળેલા છીએ એવું નહીં કીધું, એવું નહીં કીધું કે આપણે પૂર્વજન્મનો સંબંધ છે, કશું નહીં. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતંતે, હે પ્રભુ હે શ્રી કૃષ્ણ મેં આ કાન વડે તમારા બધા ગુણો સાંભળ્યા છે અને મેં એ વસ્તુને એક એક વસ્તુને તપાસી જોઈ છે, હું જાણું છું કે તમે કોણ છો. હે પ્રભુ તમે અને હું આપણા બંનેની આ 6 વસ્તુઓ મળે છે. વિદ્યા રૂપ ગુણ, વિદ્યામાં આપણે એક સમાન છીએ, રૂપમાં આપણે એક સમાન છીએ, ગુણમાં આપણે એક સમાન છીએ, કુળમાં આપણે એક સમાન છીએ. જો રુકમણી પણ ઊંચા કુળની છે, રુકમણી પણ વિદ્યાવાન છે, રુકમણી બુદ્ધિમાન છે, રુકમણી રૂપવતી છે. એટલે પ્રભુ વિદ્યા ગુણ કુળ વય ઉંમરમાં પણ આપણે એક સમાન છીએ. જો જેણે પત્ની પસંદ કરવાની હોય અને પતિ પસંદ કરવાના હોય તો કયા કયા લક્ષણો જોવા જોઈએ એ રુકમણીએ લખ્યું છે, આટલી આટલી વસ્તુ જોવાય. હમણાં બધાનો વિચાર આપણે નહીં કરીએ, ફરી સમય હશે એ વખતે કરીશું. પણ એમાં રુકમણીએ જે લખ્યું છે કે હે પ્રભુ તમારા ને મારા આટલા આટલા ગુણ મળે છે, જ્યોતિષ વાળા ગુણ નહીં હો, આ ગુણ છે એ વ્યક્ત થતા ગુણની વાત છે.
આ વ્યક્ત થતા આટલા આટલા ગુણ મળે છે અને બીજી વાત હું કોઈ સાધારણ નથી એટલે એને એવું નહીં કીધું હું ગરીબ છું તમે મારા ઉપર મહેરબાની કરો અને કૃપા કરીને પધારો મને લઈ જાઓ એમ નહીં હું કઈ જેમ તેમ નથી એક છોકરી કાગળ લખે અને સામે વાળાને કે મારી ગરીબની રક્ષા કરો અને મને લઈ જાઓ પેલો કે પડી રે મારે કઈ જરૂર નથી પણ રૂકમણી એવું નથી કહેતી રૂકમણી શું કહે છે હું સાધારણ નથી સિંહનું ભક્ષ્ય કોઈ દિવસ શિયાળિયાઓ લઈ જઈ શકતા નથી અર્થાત તમે સિંહ છો અને હું સિંહના લાયક છું આ શિશુપાલ શિયાળિયું છે અને એ મને લઈ જવા માંગે છે સિંહનું ભક્ષ્ય કોઈ દિવસ શિયાળિયાઓ લઈ જઈ શકતા નથી અને એટલે પ્રભુ હું તમને કહું છું કે જો તમે ઈચ્છતા હો કે યોગ્ય પત્ની તમને જોઈએ છે તો તમે મારી પસંદગી કરો હું ગળે પડી જોઉં એવું નહીં તમે મારી પસંદગી કરો અને એ પણ તમે ઈચ્છતા હો તો બાકી નહીં હા એ ચોક્કસ છે કે મારો વિવાહ શિશુપાલની સાથે થવાનો નક્કી થયો છે પણ બીજી વાત કહી દઉં છું સાથે સાથે કે જો શિશુપાલ સાથે મારો વિવાહ કરવા આવશે અને જો મને ચોરીમાં બોલાવવામાં આવશે તો હું મારા પ્રાણ ત્યજી દઈશ પણ શિશુપાલની સાથે વિવાહ નહીં કરું હજુ આગળ લખે છે કે પ્રભુ જો તમે મારી સાથે લગ્ન નહીં કરો એવું એટલા માટે કહું છું કે તમે એટલા સુંદર છો તમે એટલા કૃપાવાન છો તમે એટલા બલવાળા તેજવાળા વીર્યવાળા ઐશ્વર્યવાળા છો કે કોઈ પણ સ્ત્રી તમારા માટે હજારો છોકરીઓ છે જે તમને પસંદ કરવા તૈયાર છે એટલે તમારા માટે હું છું એવું નહીં તમારા માટે હજારો કન્યાઓ હોઈ શકે કઈ એવી અભાગવતી હશે જે તમારા ઉપર પસંદગી ન ઉતારે એટલે તમારા ઉપર પસંદગી ઉતારવા વાળી બીજી અનેક હશે પણ મારા માટે આ જીવનમાં તમે એક જ મારા પતિ છો મારે તમારા સિવાય બીજા કોઈને હું પતિ તરીકે સ્વીકારતી નથી એટલે આ જન્મમાં ધારો કે તમારી સાથે લગ્ન નહીં થાય તો હું બીજા જન્મમાં રાહ જોઈશ ત્રીજા જન્મમાં રાહ જોઈશ ના 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 100 જન્મ મારા વીતી જાય તો પણ હું તમારા સિવાય વિવાહ નહીં કરું શ્રી કૃષ્ણને ખાતરી થઈ ગઈ રૂપવતી છે કુળવતી છે યુવાન છે બુદ્ધિશાળી છે વિદ્યાવતી છે લખે છે એના ઉપરથી ખબર પડે છે કે એની બુદ્ધિ કેટલી છે અને એની નિષ્ઠા કેટલી છે કે 100 જન્મ થશે તો પણ હું બીજા સાથે વિવાહ નહીં કરું એટલે એની પ્રીત એની જે નિષ્ઠા છે એ મારામાં નિહિત છે અને એમ કહે છે કે જો બીજું કોઈ પરણવા આવશે તો હું પ્રાણ આપી દઈશ પણ બીજા સાથે વિવાહ નહીં કરું શ્રી કૃષ્ણને ખાતરી થઈ ગઈ આ રૂકમણી છે એની સાથે જ વિવાહ થાય પણ રૂકમણીએ છેલ્લા શ્લોકમાં તો હદ કરી નાખી અને છેલ્લા શ્લોકમાં રૂકમણીએ જે 7મો શ્લોક લખ્યો એમાં એવું લખ્યું તમે ચિંતા ના કરો તમે મારી સાથે વિવાહ ના કરો અથવા તમે કેવી રીતે કરશો હું તમને ટ્રિક બતાવું છું જો હંમેશા છોકરીઓ જ આવું સાહસ કરે છોકરાઓ આટલી બુદ્ધિ પણ ના ચાલે ને સાહસ પણ ના કરી શકે દુનિયાનો કોઈ છોકરો છોકરીને ભગાડવા માટે સામેથી કે જ નહીં કે હા હું કહું છું તું આ રીતે કરજે આમ કરજે તેમ છોકરી જ સામેથી કે આવી રીતે બાંધશું આપણે એ ટ્રિક બતાવે આ નિયમ જ છે અને એ સાહસ જેટલું સ્ત્રીમાં હોય છે એટલું પુરુષમાં આટલું સાહસ હોઈ શકતું નથી અને રૂકમણી એવું બોલ્યા છે એમણે લખ્યું છે 7મા શ્લોકમાં કે શું કરવાનું જો હું તમને કહું છું કે તમે મારી સાથે વિવાહ કરો એટલે મારા પતિ એ તમારા સસરા થાય મારો ભાઈ એ તમારો સાળો થાય એટલે આપણે સગા સંબંધી થઈ જવાના હવે એ સગા સંબંધી છે એટલે તમે જો યુદ્ધ કરીને મને લઈ જાઓ તો તમારે અમારે કોકને મારવા પડે અને સગા સંબંધીને મરાય નહીં અને જો મારી નાખો તો કાયમનું વેર થાય હવે આવું વ્યર્થ થશે તો ભેગા થવાની સંભાવના રહેતી જ નથી એટલે તમારે જો આવું ન કરવું હોય અને કોઈને ન મારવા હોય તો વાત એવી છે કે અમારી પરંપરામાં અમારા કુળમાં અમારા ત્યાં એવો રિવાજ છે કે જે નવવધુ હોય જેના નવા નવા લગ્ન થવાના હોય એ કન્યા ગિરજા પૂજા એટલે પાર્વતીની પૂજા કરવા માટે લગ્નના પહેલા દિવસે મંદિરમાં જાય છે અને અમારા ગામમાં જે મંદિર છે એ ગામની બહાર આવેલું છે એટલે હું પૂજા કરવા માટે જઈશ અને એ વખતે કોઈ પુરુષ અમારી સાથે નહીં હોય માત્ર મારી સખીઓ એટલે બહેનપણીઓ સાથે હશે અને હું હોઈશ હું એમ કહું છું કે જો તમારે યુદ્ધ ન કરવું હોય તો તમે સીધે સીધા મંદિરમાં આવજો અને ત્યાંથી હું તમારી સાથે આવજો જો રસ્તો પણ એક બતાડે છે તમે ફિલ્મોમાં પેલું ગીત સાંભળ્યું છે મેં તુજસે મિલને આઈ મંદિર જાને કે બહાને આમાંથી લીધેલું છે ભાઈ
અને જ્યારે આ પત્ર વાંચ્યો શ્રી કૃષ્ણને ખાતરી થઈ શ્રી કૃષ્ણે બ્રાહ્મણને દક્ષિણા આપી અને બ્રહ્મદેવતાને કહ્યું તમે અહીંયાથી પહોંચો હું રુક્મણી સાથે લગ્ન કરીશ એવી સત્ય પ્રતિજ્ઞા જાહેર કરું છું શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરી અને બ્રાહ્મણ દેવતા એમનો ઉત્તર સાંભળી અને ત્યાંથી રવાના થયા હવે આ બાજુ શિશુપાલની જાન ત્યાં પર પહોંચી વિશ્વકના ત્યાં કૌંડિન્યપુરમાં બારાતનું સ્વાગત થયું ભવ્ય સ્વાગત થયું તોરણો સજાવવામાં આવ્યા દીવાઓ પ્રગટાવવામાં આવ્યા ઢોલ વગેરે વગાડવામાં આવ્યા આ બધું ચાલે છે અને રુક્મણીનું હૃદય ધક 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 ધડકે છે આટલી બધી તૈયારી થાય છે આગળ શું થશે આગળ શું થશે હવે તો એક જ રાત બાકી છે આવતીકાલે તો લગ્ન થવાના છે શિશુપાલ આવી ગયો છે શિશુપાલને પૂજામાં બેસાડવામાં આવ્યો ત્યાં પૂજા થઈ ગણપતિ પૂજન થયું લક્ષ્મી પૂજન થયું માતૃકા પૂજન થયું અને પૂજનમાં શિશુપાલ બેઠો પણ પૂજા કરતા કરતા શિશુપાલ વારે ઘડીએ રુક્મણી બાજુ નજર કરે છે એનું ધ્યાન ત્યાં છે જો પૂજા કરતી વખતે કોઈની બાજુ જોવાની જરૂર નહીં પૂજનમાં જ ધ્યાન આપવું જોઈએ બાર બાજુ ધ્યાન આપવું નહીં આપણું ધ્યાન તો મોટા ભાગે હવે મોબાઈલમાં જ હોય છે બીજે ક્યાંય હોતું જ નથી પણ પૂજન કરતા હોય ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પૂજામાં હોવું જોઈએ આ વારે ઘડીએ રુક્મણી બાજુ જોતો હતો શિશુપાલને જોયો રુક્મણીને થયું આને જોવાની મારે ક્યાં જરૂર છે રુક્મણી આમ એક બાજુ ફરી ગયા રાતનો સમય થયો રુક્મણી આમ ભગવાનનું ચિંતન કરવા લાગ્યા રુક્મણીએ કહ્યું હે પ્રભુ શું થશે મને ખબર નથી પણ જો આવું નહીં થાય તો આવતીકાલે હું મારો પ્રાણ છોડી દઈશ હજુ સુધી બ્રાહ્મણ દેવ પાછો આવ્યો નથી અને રુક્મણી આમ રાહ જોઈને બેઠા છે અને રાતનો સમય થયો અને રાત્રે અચાનક દરવાજો ખટખડ્યો અને ખબર પડી કોઈ આવ્યું છે એટલે દાસીએ સૂચના આપી બ્રાહ્મણ દેવતા આપને મળવા માંગે છે અને એકદમ આનંદ થયો બ્રાહ્મણ દેવતાને અંદર બોલાવીને એમણે દરવાજો બંધ કર્યો પૂછ્યું તમે આવી ગયા હું તમારી રાહ જોતી હતી એમણે કહ્યું હા હું શ્રી કૃષ્ણને મળીને આવ્યો છું અને શ્રી કૃષ્ણે પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી છે એ તમારી સાથે વિવાહ કરશે એકદમ રુક્મણીને આનંદ થયો આ બાજુ ઘટના એવી ઘટી કે જાન આયેલી હતી બધા લોકો સ્વાગતમાં પડ્યા હતા એ જ વખતે વિષ્મક રાજાને સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ પણ ગામમાં આવ્યા છે અને શ્રી કૃષ્ણ આવ્યા સમાચાર મળ્યા એટલે વિષ્મક રાજાએ શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું વિષ્મક રાજાને થયું કે મારા ત્યાં આટલો મોટો વિવાહ છે કદાચ શ્રી કૃષ્ણ જોવા માટે આવ્યા છે આયા છે તો કઈ વાંધો નથી એમને આ બધી ખબર છે જ નહીં કોઈને ઘટના એવી થઈ બીજો દિવસ ઉગ્યો અને જનની તમે પેલામાં રામાયણમાં રામચરિત માનસમાં પણ કદાચ આવો પ્રસંગ છે અને એમાં પણ સીતાજી જાય છે ગિરજા પૂજા માટે અહીંયા રુક્મણી ગિરજા પૂજા માટે જાય છે અને ગિરજા પૂજા માટે રુક્મણી આમ પહોંચ્યા મંદિરમાં ગયા અને માતાજીની પૂજા કરવા લાગ્યા ભગવતીની આગળ પ્રાર્થના કરી હે ભગવતી મારા કર્મ વચનથી હું તમારી પૂજા કરું છું તો મને શ્રી કૃષ્ણ પતિના રૂપમાં પ્રાપ્ત થાઓ ભગવાન શ્રી કૃષ્ણ મંદિરમાં પહોંચ્યા અને મંદિરમાં પાછળ જઈને ઊભા રહ્યા છે અને પાછળ જઈને જોવે છે શેના માટે પાછળ ઊભા છે એ પાછળ ઊભા છે કે કદાચ આ કાંઈક પ્રાર્થના બોલે સ્તુતિ બોલે અને મને એનો અવાજ સંભળાય કેમ કે લેટર એનો વાંચ્યો કાગળ વાંચ્યો પણ કાગળમાં બુદ્ધિ ખબર પડે વિદ્યા ખબર પડે પણ બોબડી છે કે નહીં એ ખબર કેવી રીતે પડે એ બોલે તો ખબર પડે કે બોબડી નથી અને બોલતા આવડે છે ના કે પછી લગ્ન કર્યા પછી આવે ત્યાં કે મને ભમણ ના કે તમે શું બોલો છો તમને નહીં બોલતા પછી નાકમાં નહીં આવે પછી ખબર પડે કે આ તો નાકમાંથી બોલે છે પછી તકલીફ થાય એટલે પહેલા તપાસ કરી લેવાની હોય પછી તો કોઈ કામનું રહે નહીં એટલે શ્રી કૃષ્ણને થયું કે તપાસ કરી લઈએ કારણ બોલતા આવડે છે કે નહીં હા તમે પેલી વાર્તા આપણી છે કે અમે તો બોલ્યા નથી ચાલ્યા નથી પછી અમે બોલ્યા નથી ચાલ્યા નથી એટલે શ્રી કૃષ્ણ આમ પાછળ ઉભા રહ્યા પણ રુક્મણીએ મનોમન પ્રાર્થના કરી એક શબ્દ રુક્મણી બોલ્યા શ્રી કૃષ્ણ તો બોલતી તો છે ને હવે મૂંગી તો નહીં હોય કદાચ મોઢામાં જીભ ના હોય તો બુદ્ધિ છે શક્તિ છે વિદ્યા છે બધું છે પણ આ તો બોલતી નથી શ્રી કૃષ્ણ પાછળથી ગયા અને સીધા રથમાં જઈને બેઠા રુક્મણીએ પૂજા કરી આમ બહાર નીકળ્યા અને સીધા રથમાં ગયા એટલે શ્રી કૃષ્ણે કહ્યું બેસી જાઓ અને રુક્મણી આમ ચડ્યા અને રથમાં બેઠા અને રથમાં બેઠા એટલે શ્રી કૃષ્ણ કીધું તો બેઠા તો બોલતા નથી એટલે શ્રી કૃષ્ણ બોલ્યા કે હું રથ ચલાવું છું થોડા સાવધાન થઈને બેસજો એટલે સાચવીને બેસજો હવે રુક્મણીને કોઈ એમ કે સાચવીને બેસજો અને સહન થાય ખરા એટલે રુક્મણી બોલે મારા બાપના ઘરે રથ છે એ મેં કાર નવો નવો નથી જોયા કઈ પહેરેલો હું રથમાં બેઠેલી છું મને કે હા તમે પેલી છોકરીને કોઈ હાથમીને બેસજીને દરવાજો બંધ કરશે એ કહે છે તારે ત્યાં નવી નવી ગાડી નથી તારે તો જ હપ્તા બાકી મારા બાપના ઘરે ચાર ગાડીઓ છે
એમાં રુકમણી કે હું રથમાં બેઠેલી મારા બાપના ઘરે રથ છે. શ્રી કૃષ્ણ થયું તો બોલવામાં બહુ હોશિયાર ગયા, તો જવાબ આપે છે ધડા ધડ. અને શ્રી કૃષ્ણ શું કર્યું, રથના ચાર ઘોડાઓ હતા, આમ લગામ ખેંચી અને જેવી લગામ ખેંચી ઘોડાઓ એકદમ ઉછળા અને રથ વાયુ વેગ એમ હંકારવા માંડ્યો અને ભડ 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 રથ એકદમ ચાલવા લાગ્યો. અને ઓછી સ્પીડ થી નહીં, 400 કિલોમીટર ની સ્પીડ થી આમ રથ ચાલવા લાગ્યો. અને જેવો એટલો રથ સ્પીડ થી ચાલતો હતો, રુકમણી નું અડધું શરીર રથ માંથી બહાર નીકળી ગયું અને રુકમણી પડી જશે એવો ભય લાગ્યો. એટલે શ્રી કૃષ્ણ એમ હાથ લાંબો કર્યો, ખેંચી અંદર લીધા અને કીધું કે બાપ નો રથ નથી, તારા બાપ ના ઘરે ગાડીઓ કરી પણ આવી નહીં. રુકમણી પડી જાત અને રુકમણીને ખાતરી થઈ આની સામે બોલાય એવું નથી. અને પછી તો શ્રી કૃષ્ણ વાયુ વેગે આમ ઘોડાઓને ચલાયા, રુકમણીને લઈને જવા લાગ્યા. અને એ બાજુ બલરામજીને ખબર પડી, બલરામજીએ તપાસ કરી, શ્રી કૃષ્ણ ક્યાં છે? બોલે શ્રી કૃષ્ણ ક્યાંક ગયા છે, સાથે રથ લઈને ગયા છે. બોલે બીજું કોઈ ગયું છે? ના, નથી ગયું. અને શ્રી કૃષ્ણ કહ્યું, ચોક્કસ આ ધબાલ કરીને આવશે. એટલે બલરામે કહ્યું, સૈન્ય સાથે લઈને ચાલો. અને જે બાજુ રથ ગયો હતો, બલરામ સૈન્ય સાથે એમ સામે આવ્યા. શ્રી કૃષ્ણ જાય છે. આ બાજુ શિશુપાલને ખબર પડી કે રુકમણીનું હરણ થઈ ચૂક્યું છે. હવે શિશુપાલનો મિત્ર જરાસંધ હતો અને જરાસંધને ચડાવતો હતો કે તું ચિંતા ના કર, હું બેઠો છું, શ્રી કૃષ્ણ સેનો ઉપાડી જાય. શિશુપાલને એમ હતું કે આપણે લગ્ન કરવા જઈએ, આટલે લાંબે જઈએ, જો આપણે ત્યાં જઈને ઉભા રહીએ ને પેલો લઈને જતો હોય તો આપણે તો ધોયા મૂળા જેવા પાછા. એટલે શિશુપાલને ગભરાટ તો હતી, પણ જરાસંધ તું ચિંતા મત કર, હું તારો મિત્ર છું, હું બાજુ બેઠો છું, શ્રી કૃષ્ણની તાકાત છે અહીંયા અહીંયા, હું શ્રી કૃષ્ણની સામે લડ્યો છું, એક બે વાર નહીં 70-70 વખત યુદ્ધ કર્યા છે, એટલે મને ખબર છે શ્રી કૃષ્ણની કોઈ તાકાત બાકાત નથી. એને કહ્યું, ચિંતા નહીં. શિશુપાલ આવ્યો ખરા, પણ શિશુપાલને ખબર પડી કે આ રુકમણીનું હરણ થઈ ચૂક્યું છે. એટલે શિશુપાલે કહ્યું, હું તો એને યુદ્ધ કરવા માટે પાછળ જઈશ. એટલે રુકમાંગદ અને શિશુપાલ બે જણા ઉપડ્યા. એટલે જરાસંધે કીધું, પાછો પાછો બેહી જા બેહી જા. શિશુપાલે કીધું, તું તો કહેતો હું બેઠો છું અને હવે એમ કહે છે પાછો. જરાસંધે કીધું, વાત તારી સાચી છે, હું બેઠો જ છું, ક્યાં જતો રહ્યો છું, હું તો જીગ્યો જ નથી, હું તો બેઠો જ છું. વાત એ છે કે હમણાં તું જાય પછી પાછું યુદ્ધ થાય, કદાચ છે ને તને મારી નાખે તોય તકલીફ, કદાચ ન મારે રુકમણી મરી જાય તોય તકલીફ, એવું ન થાય ના રુકમાંગ તમે રહી જાય તોય તકલીફ, આના કરતા જિંદા રહેગા નર તો ફીર બસાયેગા ઘર, બીજી રુકમણી મળશે, તું ચિંતા મત કર, હું તને બીજી હારી જગ્યાએ પહેણીશ, પાછો વળી જા. ખાતરી થઈ ગઈ કે આટલા બધા બેઠા તને પેલો લઈને જતો રહ્યો તો હવે શું થશે થશે. પાછો વાળ્યો શિશુપાલ, પાછો આવ્યો, પણ રુકમાંગદે પ્રતિજ્ઞા કરી, હું શ્રી કૃષ્ણની પાછળ જઈશ અને શ્રી કૃષ્ણને હરાઈને જો રુકમણીને પાછો લઈને ના આવ તો હું આ નગરમાં પ્રવેશ નહીં કરું. એણે પ્રતિજ્ઞા કરી અને રુકમાંગદ પાછળ ગયો. બંનેની વચ્ચે યુદ્ધ થયું, શ્રી કૃષ્ણ અને રુકમાંગદનું યુદ્ધ થયું. પછી તો બલરામ આવ્યા, બલરામની સામે સૈન્ય લઈને આવ્યા. આ બાજુથી શિશુપાલનું સૈન્ય ગયું, સાથે રુકમાંગદનું સૈન્ય ગયું, ભયંકર યુદ્ધ જામ્યું અને શ્રી કૃષ્ણે રુકમાંગદને પકડ્યો અને મારવા માટે લીધો. અને જ્યાં મારવા માટે જાય રુકમણી આમ સામે આવ્યા અને બલરામજી સામે આવ્યા અને બલરામજી કહ્યું, છોડ દે એને, મરાય નહીં. હવે જો તું રુકમણી સાથે લગ્ન કરે છે તો આ તારો સાળો થાય, એને મારવામાં કોઈ સાર નથી, એને છોડી દે, એને મારવો નથી. અને એને માથામાં મુંડન કરાવી અને છોડી મૂક્યો. રુકમાંગદને છોડ્યો, પણ રુકમાંગદે પ્રતિજ્ઞા કરી કે હું પાછો નહીં જઉં. એટલે કૌંડિન્યપુરમાં પાછો તો ન જ ગયો, એને નવું નગર વસાવ્યું, ભોજકટ નામનું આખું નવું નગર વસાવ્યું, એ પોતાના નગરમાં પ્રવેશ કર્યો નહીં. શ્રી કૃષ્ણ રુકમણીને લઈને આવ્યા, દ્વારકા જાનાવી, અને દ્વારકામાં માઘ સુદ પાંચમ એટલે વસંત પંચમીના દિવસે માધવપુરમાં મંડપ રચાવવામાં આવ્યો અને રુકમણીના ધામધૂમથી વિવાહ થયા. આપણે પણ રુકમણી વિવાહનો પ્રસંગ કરશું. બોલીએ કૃષ્ણ.